સાલમ પાક બેઝિકલી મસાલાથી અને મરી મસાલાથી ભરપૂર એક મીઠાઈ છે જે ફક્ત કદાચ સુરતમાં જ તમને મળશે. સૌથી પહેલાં ઘીને ગરમ કરવામાં આવે છે એક હીટિંગ ટેમ્પરેચર કે જેમાં તમે જ્યારે સિંગડા લોટ નાખો તો ઇમિડિએટલી ફ્રાય થવાનું ચાલુ થઈ જાય. સિંગડા લોટ ફ્રાય થાય એટલે એ છે ને એનો કલર ચેન્જ કરે અને જે એ છે ને બેઝિકલી બ્રાઉન તો નહીં બટ ક્રીમિશ કલરનું આવે લોટ, એને જ્યાં સુધી બ્રાઉન કરીને ચા જેવો કલર થાય ને ત્યાં સુધી હું એને શેકું છું અને હું પોતે જ બનાવું એટલે મને આઈડિયા છે. ત્યાર પછી બધી વસ્તુ અંદર એડ કરીએ તો ઇટ ટેક્સ અરાઉન્ડ 5 to 7 minutes ટુ સિંગડા લોટને ફ્રાય થવા માટે. ત્યાર પછી અંદર ખારેકનો ભૂકો એટલે ક્રસ ખારેક, પછી મસ્કતી ખજૂર અને આપણે મગજતરી આ એડ કરીએ છીએ. આને 1-2 મિનિટ તમે ફ્રાય કરો એટલે પોપિંગ અવાજ આવે મગજતરી ફૂટવાનો. એ ફૂટ્યા પછી અંદર હું સૌથી પહેલાં બતરીશું જામિંત્રી, જાયફળ, સફેદ મરી, કાળા મરી, ઘોખરું અને બતરીશું. આ બધી વસ્તુ અંદર એડ કરીએ છીએ અને પછી કાળા મરી, સફેદ મરી, ધોળી મસૂરી, આ બધું મિક્સરને તકરીબન 2-3 મિનિટ તમે શેકો એ સ્મેલ એની છોડે, પછી એમાં માવો એડ કરવામાં આવે અને માવો એડ કર્યા પછી આપણે અંદર લાસ્ટમાં જ્યારે એનું એક ટેક્સચર બની જાય, પોરેબલ ટેક્સચર અમે જે કહીએ એને કે જેને આપણે મોલ્ડમાં નાખી શકીએ એ ટેક્સચર બને, એ પછી આમાં અંદર ડ્રાયફ્રૂટ્સ બધું એડ કરીને લાસ્ટમાં ખસખસ નાખીને અને ટ્રેમાં ખાલી કરી દઈએ છીએ. સાલમપાક એકચ્યુઅલી અમે નાના હતા ત્યારથી મારા ડેડી ઘરે લાવે છે સાલમપાક, એ પણ બાબુભાઈ મીઠાઈનો જ, અને અમને બધાને બહુ જ ભાવે છે. એમાં બધું સ્પાઇસીસને જે આવે છે એ બહુ સારું છે ફોર શિયાળા માટે. હું અમેરિકા યુએસમાં રહું છું અને એ સાલમપાક લેવા આવે કે અમે નાનપણથી મોટા થયા ત્યારથી ડેડી સાલમપાક ખવડાવે કે વિન્ટરની અંદર. સાલમપાક આખા દુનિયામાં જ જાય છે, મેઇનલી મારો યુએસમાં બિકોઝ ઠંડી ત્યાં બહુ હોય છે, કેનેડામાં ઠંડી હોય છે ત્યાં અમે લોકો મોકલીએ છીએ. ત્યાર પછી યુરોપના ઘણા પાર્ટ્સમાં મોકલીએ છીએ. બેઝિકલી ઠંડી કન્ટ્રીઝ જ્યાં હોય ત્યાં સાલમપાક લોકો ખાવાનું પ્રેફર કરે છે, બોડીને ગરમાટો આપે, પ્લસ ઇટ્સ વેરી હેલ્ધી ટુ ઈટ.